नमस्कार, आप जी राजपुर नेशन प्लस न्यूज हूँ आपने साथ हेतर भगत। छोटाउदेपुर रेती लीज मालिको द्वारा डीएसआर ना अमल माटे मुद्दत आपवा जिला कलेक्टर ने रजूआत करी हती। छोटाउदेपुर जिला ना रेती लीज धारको ने तेओना खाण खनिज विभाग द्वारा अगाउ आपवामां आवेल डिस्ट्रिक्ट सर्वे रिपोर्ट मुजब नोटिस नी सुनावणी आज रोज जिला सेवा सदन छोटाउदेपुर खाते राखवामां आवी हती, जेमां जिला ना 65 जेटला लीज धारको हाजर रही डीएसआर तेमना माटे नवुं होय तेने समजवा माटे एक मासनी मुद्दत आपवा रजूआत करी हती। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ડિસ્ટ્રિક્ટ સર્વે રિપોર્ટની અમલવારી મુજબ જિલ્લામાં આવેલી 65 જેટલી રેતીની લીઝો ડીએસઆરના માપદંડને કારણે બંધ થાય તેમ છે। જો આ લીઝો બંધ કરાય તો તેમાં રોજગારી મેળવનારાઓની હાલત કફોડી બને તેમ છે। તેને સંલગ્ન ટ્રાન્સપોર્ટર સહિત મજૂરો કામદારોને પણ અસર થાય તેમ છે। જેથી જિલ્લાના 65 લીઝ ધારકો જિલ્લા કલેક્ટર સમક્ષ ડીએસઆરના અમલની મુદ્દત વધારવા રજૂઆત કરી હતી। અમે સાહેબ 65 જણા જે છે લીઝ ધારકો જે ડીએસઆરના રિપોર્ટ પ્રમાણે બ્રિજથી 1 કિલોમીટર દૂર 1 કિલોમીટરના અંદર જે લીઝો આવે છે એ નો માઇનિંગ ઝોનમાં રાખેલી છે ને બધી એટીઆર લોક કેમ ના કરે એના માટે હિયરિંગ રાખેલું છે। એ હિયરિંગ માટે અમારે 28 તારીખે 33 જણા હતા ને 32 જણા આજે 30 તારીખે હતા। અમે એના માટે અહીંયા ભેગા થયા છે કે જે ડીએસઆરનો જે રિપોર્ટ છે એમાં થોડી સહાનુભૂતિ રાખે કલેક્ટર મેડમશ્રી ને અમને મુદ્દત આપે, કારણ કે આ વસ્તુ અમારા માટે તદ્દન નવી છે। ગુજરાત લેવલમાં છોટાઉદેપુરમાં જ આ લાગુ પડેલું છે એટલે 80% લીઝ ઓનરને આ બાબતનું નોલેજ નથી। અમારી માગણી એવી છે કે જે 28 તારીખ અને 30 તારીખે જે નોટિસો આપી છે માન્ય કલેક્ટરશ્રીએ કે એટીઆર કેમ લોક ના કરવા એના માટે થોડી સહાનુભૂતિ રાખે અને 1 મહિના સુધી આ નોટિસ જે આપેલી છે અમને એ સ્થગિત કરે, કારણ એના માટે કે લીઝો ચાલુ રહેવી જોઈએ, એટીઆર કોઈના લોક થવાની જોઈએ। ઉપલા લેવલ પર અમારે પ્રોસેસ ચાલુ જ છે અને એના માલિક કડે સારા પરિણામ આવશે। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।